जादुई पत्थर। चंदनपुर नामना एक गाम मा गुंजन नामनो एक खेडूत पोताना परिवार साथे रहतो हतो। गुंजन सीधो सादो भोळो माणस हतो। तेने मार पीट झगड़ो बिलकुल गमता नहीं। ते शांत स्वभावनो हतो अने तेनो ज फायदो गामना नाना मोटा बधा लोको उठावता हता। एक दिवसनी बात छे, गुंजनना फळना खेतरमा थोड़ा बाळको फळ तोड़वा माटे घुसी गया। ए, हुं ऊपर जाऊं छु अने एक एक फळ नीचे नाखू छु, तमे लोको ते छीली लेजो। हा हा हा, ठीक छे ठीक छे। एम कहीने रमेश पेरूना झाड़ पर चढ़ी गयो अने एक एक करीने बधा पेरू नीचे फेंकवा लाग्यो। અને નીચે ઉભેલો તેનો મિત્ર સુરેશ તેને એકઠા કરવા લાગ્યો। એટલામાં ખેડૂત ગુંજન ત્યાં આવી પહોંચ્યો। અરે અરે બાળકો, આ શું કરી રહ્યા છો તમે? અરે હું આખું એ વર્ષ મહેનત કરી કરીને આ ખેતી કરું છું અને તમે લોકો એક ઝટકામાં ફળ તોડીને લઈ જાઓ છો? અરે હું આવું ક્યારેય થવા નહીં દઈશ। આ સાંભળીને રમેશ વૃક્ષ પરથી નીચે કૂદકો મારે છે અને ગુંજન ખેડૂતને કહે છે, અરે ગુંજન કાકા, તમે શું બગાડી લેશો અમારું? લો, આ તમારી સામે હું આ ફળ તોડું છું અને ખાઉં છું। જુઓ, મને છે ને આ લડાઈ ઝઘડો બિલકુલ ગમતો નથી। તમે ચૂપચાપ આ ફળ મને આપી દો। હે, આ ફળ મે તોડ્યા છે એટલે એ ફળ પર અધિકાર મારો જ છે। જો હું સરપંચ પાસે જઈશ અને તારી ફરિયાદ કરીશ। આ સાંભળીને સુરેશ જોર જોરથી હસવા લાગે છે। કોને કહેશો ગુંજન કાકા, સરપંચ ને? અરે તમે શું, મારો કોઈ પણ વાળ વાકો નથી કરી શકતો, કેમ કે મારો મિત્ર રમેશ તો સરપંચનો જ દીકરો છે ને। એમ કહીને તે બંને ગુંજનને જોઈને જોર જોરથી હસવા લાગે છે। ગુંજન ખેડૂત ત્યારબાદ સરપંચ પાસે જાય છે અને તે બંનેની ફરિયાદ કરે છે। જો ગુંજન, પોતાના વૃક્ષોની રક્ષા કરવી એ તમારી જવાબદારી છે। બાળકો તો હસી મજાક કરશે, ફળો તોડશે, આવી નાની નાની ફરિયાદ લઈને મારી પાસે આવવાનું નહીં। મારી પાસે શું આવી નાની મોટી સમસ્યા માટે સમય નથી, સમજો કે? અરે પણ સરપંચજી, સરપંચે આમ તેને ઝાકારો આપી દીધો અને ગુંજન ઉદાસ થઈને પોતાના ઘરે પાછો ફરવા લાગ્યો। રસ્તામાં જંગલ આવ્યું, એટલામાં તેણે જોયું તો એક વૃક્ષની ડાળી એક સાધુ મહારાજ પર પડવાની જ હતી। તે તુરંત દોડ્યો અને સાધુ મહારાજને પકડીને બાજુ પર હટાવી લીધા। પરિણામે સાધુ મહારાજનું ધ્યાન ભંગ થઈ ગયું। મને મને માફ કરી દો મહારાજ, હું તમારું ધ્યાન ભંગ કરવા માંગતો ન હતો, પણ જો મેં એમ ન કર્યું હોત તો આ વૃક્ષની ડાળી તમારા માથા પર પડતે અને તમને લાગતે। હો હો હો, સારું થયું દીકરા, તે આજે મારી રક્ષા કરી છે। બોલ દીકરા, શું જોઈએ છે તને? મને મને કંઈ નથી જોતું મહારાજ। મારી પાસે જે છે તેનું તો રક્ષણ હું કરી શકતો નથી, ઉપરથી હવે બીજું શું માંગુ તમારી પાસે? હું જાણું છું દીકરા, તારા ગરીબ સ્વભાવને કારણે ગામના લોકો તારો મજાક ઉડાવે છે। હા હા, તમે એકદમ સાચું કહ્યું મહારાજ। ડર નહીં દીકરા, આ લે આ પથ્થર। આ પથ્થર સામાન્ય પથ્થર નથી, આ જાદુઈ પથ્થર છે। તું આને ફક્ત આદેશ કર અને તે તેનો ચમત્કાર તરત બતાવશે। અને પછી ગુંજન એ પથ્થર લઈને એ રાત્રે પોતાના ખેતરમાં જાય છે। થોડી જ વારમાં રમેશ અને સુરેશ એ ખેતરમાં આવે છે ફરીથી ફળો તોડવા માટે। તેમને જોઈને ગુંજન જાદુઈ પથ્થરને
આદેશ આપે છે અને ખેડૂત ગુંજનનો આદેશ સાંભળતા જ જાદુઈ પથ્થર તેનો કમાલ કરવા લાગે છે, એટલે કે રમેશ અને સુરેશને મારવા લાગે છે. અરે અરે અરે, આ પથ્થર કોણ મારી રહ્યું છે આપણને? બચાવ બચાવ, અરે રેવા દો, આપણને હવે ફળ નથી જોતા, ચાલ રમેશ ભાગ અહીંયાથી. અને પછી રમેશ અને સુરેશ બંને ત્યાંથી ભાગી જાય છે. તેમને ભાગતા જોઈને ગુંજન તેમને કહે છે, કેમ રમેશ, અરે આજે ફળો નથી તોડવા, અરે આવ આવ ફળ તોડી લે. ના ના, આજ પછી હવે અમે તારા ખેતરમાં નહીં આવશું, ક્યારેય તારા ફળ નહીં તોડીશું, કેમ કે તારા ખેતરમાં તો પથ્થરનો વરસાદ થાય છે. એટલામાં એક પથ્થર ફરી જોરથી આવે છે અને રમેશની પીઠ પર લાગે છે. ઓય ઓય ઓય, અરે બચાવ બચાવ બચાવ. અને પછી રમેશ અને સુરેશ બંને ત્યાંથી નાસી છૂટે છે. પછી બીજી વાર તેઓ ક્યારે ગુંજનના ખેતરમાં આવતા નથી. થોડા દિવસ પછી ગામમાં એક વિચિત્ર ઘટના ઘટે છે. લોકો નાસીપાસ થવા લાગે છે. સરપંચ પણ પોતાનો જીવ બચાવીને ભાગે છે. સરપંચને દોડતા જોઈને ગુંજન સરપંચ પાસે જાય છે અને કહે છે, અરે સરપંચજી, શું થયું, તમે બધા આમ દોડી કેમ રહ્યા છો? અરે ગુંજન, આપણા ગામમાં એક ઘાયલ સિંહ સર્કસના પિંજરામાંથી છૂટીને આવી ગયો છે, તેથી બધા લોકો ડરીને ભાગી રહ્યા છે જીવ બચાવવા માટે. તું પણ જા, છુપાઈ જા ક્યાંય. એટલી જ વાત છે સરપંચજી, તમે ડરો નહીં, હું હમણાં એ સિંહને વશમાં કરું છું. અને પછી ગુંજન એ જાદુઈ પથ્થરને આદેશ આપે છે. આદેશ મળતા જ એ પથ્થર સિંહ પર વરસી પડે છે અને તેને મારતા મારતા સર્કસના પિંજરા સુધી પહોંચાડી દે છે. સરપંચ આ જોઈને ગુંજન પર ખૂબ જ ખુશ થઈ જાય છે અને ત્યારથી તેને ગામના સૌથી બહાદુર પુરુષનું બિરુદ આપે છે. તો બાળકો, કેવી લાગી તમને આ વાર્તા? સારી લાગી હોય તો આ વાર્તાને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને હા, અમારી ચેનલ ડુગ્ગુ ટીવીને સબસ્ક્રાઇબ જરૂર કરશો. ટાટા, બાય બાય.